રાજ્યમાં વરસાદી આગમનને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે. બોટાદના ગઢડામાં વરસાદનું આગમન જોવા મળી રહ્યું છે. ઢસા રોડ, બોટાદનો જાપો જે વિસ્તારો છે આસપાસના, ત્યાં વરસાદી માહોલ સર્જાયો છે. ઉગામેડી રોડ સહિતના વિસ્તારો કે જ્યાં અત્યારે મેઘરાજા વરસી રહ્યા છે અને આ વાવણી લાયક વરસાદ જેનો આનંદ ખેડૂતો પણ માણી રહ્યા છે. બોટાદના આસપાસના વિસ્તારો જ્યાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. ગઢડા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો જ્યાં વરસાદી માહોલ, રોડ રસ્તા પર પાણીની શરૂઆત જોવા મળી છે. વરસાદી પાણી જોવા મળતા એક તરફ વાતાવરણમાં ઠંડક અને બીજી બાજુ ખેડૂતોમાં ખુશીનો માહોલ. સાંજનો સમય દિવસભરની ગરમી અને ત્યારબાદ આ વરસાદી માહોલ, જેથી લોકોને ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. ઘણા સમયથી કાગડોળે જે ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા તે તમામની વચ્ચે આજરોજ ગઢડા અને આસપાસના વિસ્તારમાં વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. ફોનલાઈન પર સંવાદદાતા અશ્વિન મકવાણા જોડાયા છે. અશ્વિન, ગઢડા અને આસપાસના વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે, કેવો માહોલ? ચોક્કસથી વાત કરવામાં આવે તો બોટાદના ગઢડા શહેરમાં મેઘરાજાની એન્ટ્રી, ગઢડા શહેરના ઢસા રોડ ઉપર તેમજ બોટાદ જાપા પડલી ઉગામેડી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ થયો. દિવસભરની ગરમી બાદ સાંજના સમયે વરસાદ પડતા લોકોમાં મળી રહે છે ઠંડીની રાહત. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો આનંદ. જી જી બિલકુલ અશ્વિન, આભાર સમગ્ર વિગતો બદલ. તો આજરોજ રાજ્યના અનેક વિસ્તારો કે જ્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં બોટાદમાં પણ સાંજ પડતા જ વરસાદનું આગમન થયું છે. ગઢડા શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદનું આગમન થતાં જ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. બીજી બાજુ અસહ્ય ગરમી અને ઉકળાટની વચ્ચે સાંજ પડતા જ ઠંડકનો અહેસાસ આ વરસાદથી લોકોએ કર્યો છે. ઢસા રોડ અને બોટાદનો જાપો આ વિસ્તારો છે જ્યાં વરસાદી પાણી ફરી વળ્યા છે. અને હવે ફરી નજર કરીશું સુપરફાસ્ટ ન્યૂઝ પર.